कमोसमी वरसादे खेडूतोनी आशा पर पाणी फेरवी दीधुं। ખેતરમાં ઊભા પાક અને યાર્ડમાં મગફળી પલળી ગઈ છે। 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ કરવામાં આવી છે। કપાસ, મકાઈ, ઘઉં અને ડાંગરના પાકને નુકસાન થયું છે। જીરું, ચણા, ડુંગળી અને બટેટાના ભાવ ભારે નુકસાન થતા વચ્ચે દેવેલા, તુવેર અને લીલા શાકભાજી, ઘાસચારાને પણ મોટા પાયે નુકસાન થયું છે। तो मावटा थी राजकोट ना जेतपुर मा मगफळी पलळी गई। खेडूतो ने व्यापारीओ ने खुल्लामा पड़ेली मगफळी पलळी मोड़ी रात्रे मावठू थता मार्केटिंग यार्ड मा मगफळी पलळी गई। अतिवृष्टि बाद हवे मावठा थी खेडूतो ने थशे नुकसान। मोड़ी रात्रे मावठू थता मार्केट यार्ड मा मगफळी पलळी खेडूतो ने व्यापारी ने खुल्लामा पड़ेली मगफळी पलळी गई। अतिवृष्टि बाद हवे मावठा थी खेडूतो ने नुकसान। नरेश जुड़ा है। नरेश, जे रीते समाचार मिली रहा है हजू पण मावठानी आगाही करवामां आवी छे, अत्यारनी परिस्थिति शुं छे त्यां? જે પ્રકારે હવામાન વિભાગે બે દિવસથી ભારેથી મીડિયમ વરસાદની જે આગાહી કરી છે, તે જ પ્રકારે જેતપુરમાં ગઈકાલ શાંતિના જ વાદળ છાયા વાતાવરણ છે, તે ક્યાંક જોવા મળ્યું ત્યારે મોડી રાત્રે કહી શકાય છે વરસાદી માવઠું છે, તે ક્યાંક વરસ્યું, તેના જ કારણે જેતપુર માર્કેટિંગ યાર્ડની અંદર જે વેપારીઓ તેમજ ખેડૂતોની ખુલ્લાની અંદર જે મગફળીની બોરીઓ જે પલળી હતી તે ક્યાંક પલળી ચૂકી હતી। જી, આભાર આપનો નરેશ માહિતી બદલ। કમોસમી વરસાદે ખેડૂતોની આશા પર પાણી ફેરવી દીધું। ખેતરમાં ઊભા પાક અને યાર્ડમાં મગફળી પલળી ગઈ છે। 3 દિવસ માટે ટેકાના ભાવે મગફળીની ખરીદી બંધ થઈ કપાસ, મકાઈ, ઘઉં, ડાંગરના પાકને નુકસાન। ખેડૂત અગ્રણી પાલ અંબાલિયા જોડાયા છે અમારી સાથે જી 24 કલાકમાં આપનું સ્વાગત। અંબાલિયાજી, 3 દિવસ માટે ટેકાના ભાવની ખરીદી તો હાલમાં બંધ કરાઈ, પરંતુ માવઠું થતા ખેડૂતોને કેટલું નુકસાન, સૌ પ્રથમ એ જવાબ આપશો? ખેડૂતોને આ વર્ષ છે ને આખે આખું નુકસાનમાં જ ગયું છે, કારણ કે પહેલા તો 3-4 ગણો વરસાદ થયો, પછી 15 ઓક્ટોબર થી 25 ઓક્ટોબર ની વચ્ચે જે માવઠું થયું, પાછું આ માવઠું થયું, એટલે જયારે જયારે કપાસ વીણવાનો સમય આવ્યો ત્યારે કપાસ ઉપર પાણી, એટલે રૂ ને પાણી ભેગું થયું, એટલે તમે સમજી શકો શું હાલત થઈ છે। આ પરિસ્થિતિમાં અત્યારે જીરાનો જે પાક છે એને સૌથી વધારે નુકસાન થયું છે, કારણ કે જીરાના પાકને અત્યારે ઉગી અને હજી તો ઉભો થતો હોય અને ત્યારે આ જે છે એ એને સૌથી વધારે નુકસાનકારક રહી। એવી જ રીતે જે કપાસ વીણવાનો સમય હોય અને કપાસ ઉપર પાણી પડે તો એની પણ હાલત ખરાબ થાય, એટલે ખેડૂતના ઊભા પાકને તો નુકસાન છે જ, પણ જ્યાં જ્યાં માર્કેટિંગ યાર્ડો છે જેની અંદર શેષ ઉઘરાવવામાં આવે છે અને એ શેષથી વ્યવસ્થા ખેડૂતો માટે કરવાની હોય છે, નહીં કે એના વેપારીઓ અને માર્કેટિંગ યાર્ડના સંચાલકો માટે, પણ દુઃખની વાત એ છે કે સંચાલકોને એસીમાં બેઠા છે અને ખેડૂતોનો માર્કેટિંગ યાર્ડમાં પડેલો માલ અત્યારે પલડે છે, ત્યાં શેડ કરવામાં આવ્યા નથી, જે ટેકાના ભાવમાં મગફળી ખેડૂતો લઈને આવ્યા હતા એની જવાબદારી સંપૂર્ણ રાજ્ય સરકારની રહે કે એ પલડે નહીં, પણ તેમ છતાંય સરકારે એવી કોઈ વ્યવસ્થા કરી નહીં, એ મગફળી હવે 5 દિવસ સુધી એમાં ભેજ જાય નહીં, એટલે ખેડૂતોની મગફળી રિજેક્ટ થશે। કારણ શું થાય કે ભેજના કારણે તમારી મગફળી રિજેક્ટ કરવામાં આવે છે। આ સરકાર માત્ર અને માત્ર વાતો કરે છે। મુખ્યમંત્રી કિસાન સહાય યોજનાની મુખ્યમંત્રીએ પોતે 10 ઓગસ્ટે જાહેરાત કરી છે અને એ જ મુજબ 10 ઓગસ્ટનો રાજ્ય સરકારનો પોતાનો પરિપત્ર છે કે 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરની વચ્ચે 2 ઇંચ કરતા વધારે કમોસમી વરસાદ પડે તો ત્યાં ખેડૂતોને 80,000 સુધીની સહાય આપવી, 1,00,000 સુધીની સહાય આપવી। ત્યારે મારો પ્રશ્ન એ છે કે 16 તાલુકાઓ, ગુજરાતના 16 તાલુકાઓ એવા છે કે જ્યાં 15 ઓક્ટોબરથી 25 ઓક્ટોબરની વચ્ચે 2 ઇંચ કરતા વધારે કમોસમી વરસાદ પડ્યો છે, પણ સરકારે પરિપત્ર કર્યા છતાં સરકારે તાલુકે તાલુકે એક એક મંત્રીને જઈ અને જાહેરાત કરાવડાવી કે પાક વીમા યોજના કરતા મુખ્યમંત્રી કિસાન સહાય યોજના શા માટે સારી છે, મુખ્યમંત્રી સહાય યોજનાના સરકારી ખર્ચે ગુણગાન ગળાવડાવ્યા, મેળાવડાઓ કરાવડાવ્યા, પણ આ 15 ઓક્ટોબરથી 15 નવેમ્બરમાં જે વરસાદ થયો છે એના 1 મહિનાની અંદર કાયદેસર ખેડૂતોને 80,000 સુધીનું વળતર મળવા પાત્ર હતું, સરકારે એમાં અત્યાર સુધીમાં કોઈ કાર્યવાહી નથી કરી। સરકાર બોલીને બદલી ગઈ છે, કૃષિ મંત્રી બોલીને બદલી ગયા છે, મુખ્યમંત્રી બોલીને બદલી ગયા છે, સરકારે લેખિત પરિપત્ર કરીને બદલી ગઈ છે, તો ભાજપ સરકાર ઉપર ખેડૂતો ભરોસો કેવી રીતે કરે? બિલકુલ, સવાલ સાથે એ પણ છે કે અગાઉના જે વાયદા કરેલા છે તે પૂર્ણ નથી થયા, માત્ર કાગળ પર છે, વધુ એકવાર આ માવઠું અને માવઠાથી થયેલું મહાસંકટ ખેડૂતો માટે કેટલી મુસીબત, શું માંગ સરકાર પાસે વધુ એકવાર? અપેક્ષા ખેડૂતોને જ્યારે કુદરત નુકસાન કરે ત્યારે સરકાર એના માય બાપ સમાન હોય છે અને સરકાર પાસેથી અપેક્ષા હોય છે,
સરકાર ક્યારે ખેડૂતોને બોલી અને બદલી જાય એવી અપેક્ષા ન રખાય. આમાં તમે કહો છો સરકાર પાસે માંગ શું કરવી? હવે અમારું જે કાયદેસરનો હકનું છે એ સરકાર નથી આપતી, એમાંય ગલ્લા તલા કરે છે, એમાં કોઈ કાર્યવાહી નથી કરી. મને તો ત્યાં સુધીના સમાચાર છે કે સરકારે દરેક કલેક્ટરોને મૌખિક સૂચના કરી દીધી છે કે તમારે 2 ઇંચ કરતા વધારે વરસાદ વરસાવવો નહીં, જેથી કરીને મુખ્યમંત્રી કિસાન સહાય યોજના લાગુ ન પડે. બાકી જો કલેક્ટરોને મૌખિક સૂચના ના હોત અને કાયદેસર દરખાસ્ત થઈ હોત તો આ 17 તાલુકા નહીં પણ ઓછામાં ઓછા 34 તાલુકાઓને આ લાભ મળવા પાત્ર હતો. પણ ના તો કોઈ દરખાસ્ત કરી કલેક્ટર કચેરી તરફથી, જયારે વરસાદના આંકડા નોંધવામાં આવે છે એમાં પણ ગોબાચારી કરવામાં આવે છે જેથી કરીને 2 ઇંચ સુધી વરસાદ ન પહોંચે. હવે સરકાર પોતે આપવા ન આપવા માટે થઈ અને નાટકો કરે છે, એના અધિકારીઓને આદેશો કરે છે, ત્યારે સરકાર પાસેથી અપેક્ષા રાખવી કેવી રીતે? આમાં ખ્યાતિ બિલકુલ આભાર જી, 24 કલાક સાથે વાતચીત કરવા બદલ. સવાલ એ છે કે સરકાર પાસે આશા કઈ રીતે રાખવી? ખેતરમાં ઉભો પાક અને યાર્ડમાં મગફળી પલળી ગઈ છે, જવાબદારી તેમની છે. અગાઉ પણ જયારે અતિવૃષ્ટિ થઈ કેટલો વરસાદ નોંધાયો છે, પરિપત્ર જાહેર કર્યા બાદ પણ જયારે સરકાર પોતાની વાતથી બદલાય છે તેને લઈને સવાલ ઉઠાવી રહ્યા છે ખેડૂત અગ્રણી પાલ અંબાલિયા. તેમણે સ્પષ્ટ કહ્યું છે આ માવઠાનું મહાસંકટ નહીં, આખે આખું વર્ષ ખેડૂતો માટે સંકટ સમાન.